गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 9 विषय गणित एमा प्रकरण नंबर 8 चतुष्कोण एमा प्रेक्टिस वर्क माथी दाखला नंबर 3 प्रत्येक विधान साचु बने ए रीते नीचेना विधानों में खाली जगह पूरो फक्त अंतिम जवाब तमारे लखवाना छे। आमा कोई पण दाखला में गणतरी छे नहीं। तो पेली खाली जगह चार समतल्य बिंदुओं पैकी कोई पण त्रण बिंदुओं समरेख न होय तो तेवा चार बिंदुओं ने क्रम में जोड़वाथी मळती खाली जगह आकृति ने चतुष्कोण कहे छे। तो मित्रों आपणे व्याख्या जोई गया चतुष्कोण नी, एमां शब्द हतो बंध, एटले के बंध आकृति ने चतुष्कोण कहे छे। पछी बीजी खाली जगह जुओ कि चतुष्कोण में सामसामेनी बाजुओनी खाली जगह जोड़ होय छे। तो चतुष्कोण में सामसामेनी बाजुओनी बे जोड़ होय छे। એવી રીતે ત્રીજો ખાલી જગ્યા એ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાની ખાલી જગ્યા જોડ મળે તો ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાની ચાર જોડ મળે। ચોથું વિધાન ચતુષ્કોણના ખૂણાઓના સરવાળો ખાલી જગ્યા છે, ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો જવાબ આવશે 360 કે ચતુષ્કોણના ચાર ખૂણાઓનો સરવાળો થાય 360 અંશ। પાંચમું વિધાન કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને ખાલી જગ્યા કહે છે। તો મિત્રો આ વ્યાખ્યા પણ તમે ભણાવી દીધી કે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે। પછી મિત્રો છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ, લંબચોરસના વિકર્ણો ખાલી જગ્યા હોય છે, લંબચોરસના વિકર્ણો સમાન હોય છે, લંબચોરસના વિકર્ણો ખાલી જગ્યા હોય છે, લંબચોરસના વિકર્ણો સમાન હોય છે। સાતમી ખાલી જગ્યા, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા હોય છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે। આઠમું વિધાન કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા છે તો જવાબ આવશે દ્વિભાજી છે। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાજે છે। નવમું વિધાન, સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી લંબચોરસ મળે, સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવામાં આવે તો લંબચોરસ મળે છે। આની આકૃતિ પણ આપણે સમજાવી છે, લંબચોરસના બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ખાલી જગ્યા મળે તો સમબાજુ મળે। તો મિત્રો અહીંયા આગળ બંનેની આકૃતિ દર્શાવેલી છે, પેલી છે સમબાજુ ચતુષ્કોણ, એબીસીડી સમબાજુ ચતુષ્કોણ, એના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડો તો કઈ આકૃતિ મળે છે, લંબચોરસ। મધ્ય બિંદુઓને નામ આપ્યું છે PQRS, કયું નામ આપ્યું છે મિત્રો PQRS। એટલે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ આ PQRS જે છે એ લંબચોરસ મળે છે। એવી રીતે લંબચોરસના જો મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવામાં આવે તો આ એ બી સી ડી એક લંબચોરસ છે, એની બાજુઓના મધ્ય બિંદુ PQRS, એને જો ક્રમમાં જોડીએ તો આપણને PQRS એક સમબાજુ ચતુષ્કોણ મળે છે। હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રત્યેક પ્રશ્નનો જવાબ, નીચેના પ્રત્યેક પ્રશ્નનો જવાબ એક સંખ્યા, એક શબ્દ અથવા તો વાક્યમાં આપવાનો છે। તો ચતુષ્કોણ ABCDમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C માપ આપ્યા છે અને ખૂણા D નું માપ શોધવું છે। મિત્રો તમે જાણો છો કે આપણે ખૂણા D નું માપ શોધવું હોય તો અહીંયા આગળ આની ગણતરીમાં આ રીતની ટૂંકમાં ગણતરી આવશે। તમે જોઈ શકો છો દાખલા નંબર 4 ના પહેલાની ગણતરી, ચાર ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે 360, રકમમાં જે ત્રણ ખૂણા આપ્યા હોય 100 અંશ, 80 અંશ, 120 અંશ એનો સરવાળો કરી એને જમણી બાજુના 360 માંથી બાદ કરી દો એટલે 60 અંશ આપણને જવાબ મળશે। હવે મિત્રો બીજી ખાલી જગ્યા જુઓ, એક બીજો પ્રશ્ન, એક ચતુષ્કોણના ખૂણાનું માપ 3:4:6:5 છે તો ચતુષ્કોણનો સૌથી મોટો ખૂણાનું માપ શું છે?
તમે જોઈ શકો છો મિત્ર, આમાં સૌથી મોટો ખૂણો કયો છે? મોટું પ્રમાણ કયું છે? છ. સૌથી મોટું પ્રમાણ છે છ, અને બધું આનું કુલ પ્રમાણ કરો, 3, 4, 6 અને 5 નો સરવાળો, એટલે કે કુલ પ્રમાણ આવશે 18. એટલે સૌથી મોટો ખૂણો શોધવો હોય તો સૌથી મોટું માપ 6 છે, એની છેદમાં આ કુલ પ્રમાણ 18 આવ્યું એ નીચે લખીએ, અને ગુણ્યા 360, તો છેદ ઉઠશે 18 × 2 = 37, 0 એમ નામ. એટલે 6 નો ગુણાકાર 20 સાથે કરો તો 6 × 2 = 12, 0 એમ નામ. એટલે કે 120 અંશ એ સૌથી મોટા ખૂણાનું માપ આપણને મળશે. સૌથી મોટા ખૂણાનું માપ કેટલું મળશે? 120 અંશ. હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ મિત્રો, ખાલી જગ્યા નંબર 3, કે એબીસી ત્રિકોણમાં એબી અને એસી બાજુના મધ્યબિંદુ અનુક્રમે એક્સ અને વાય છે, તો ચતુષ્કોણ એક્સ બી સી વાય નો પ્રકાર જણાવવાનો છે. તો જો આપણે આકૃતિ અહીંયા દર્શાવેલી છે કે એ બી સી ત્રિકોણ છે, એની એબી બાજુનું મધ્યબિંદુ એક્સ અને એસી બાજુનું મધ્યબિંદુ છે વાય, એને જોડતો રેખાખંડ એક્સ વાય એ બીસી ને સમાંતર છે. અને તમે આકૃતિ જોઈ શકો છો મિત્રો કે આ જે ચતુષ્કોણ છે એક્સ બી સી વાય, કયો ચતુષ્કોણ મિત્રો? એક્સ બી સી વાય એ સમલંબ ચતુષ્કોણ છે એવું કહેવાય. કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ એવું આપણે કહી શકીએ. હવે મિત્રો દાખલા નંબર ખાલી જગ્યા નંબર 4 જોઈએ, એ સમાંતર અને ચતુષ્કોણ એ બી સી ડી માં ખૂણો એ બરાબર ખૂણો બી માઇનસ 30 હોય, ખૂણો એ બરાબર ખૂણો બી માઇનસ 30 અંશ હોય તો ખૂણો એ શોધવાનો છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, સમાંતર અને ચતુષ્કોણ હોવાથી એમાં પાસ પાસેના ખૂણા કેવા થશે? પૂરક. એટલે એ અને બી નો સરવાળો થશે 180. એ અને બી નો સરવાળો કેટલો આવશે? 180. હવે એની જગ્યાએ આપણે કિંમત મૂકી બી માઇનસ 30, એની કિંમત કેટલી મૂકી? બી માઇનસ 30, બી એમનામ રહેશે. હવે બી અને બી નો સરવાળો એટલે 2 ખૂણો બી, માઇનસ 30 છે અને જમણી બાજુ લઈ જાઓ તો 180 અંશ તો છે, માઇનસ 30 જમણી બાજુ જાય તો કેટલા આવશે? પ્લસ 30. એટલે 180 માં 30 ઉમેરીએ એટલે આવશે 210 અંશ. હવે બી નો સહગુણક જે 2 છે એ 210 ની છેદમાં આવશે, એ 210 ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 165 અંશ. તો હવે આપણે તો ખૂણો એ શોધવો છે, તો ખૂણા એ નું માપ આવશે ખૂણો બી માઇનસ 30 અંશ, ખૂણો બી માઇનસ 30 અંશ. 105 માંથી 30 અંશ બાદ કરીએ એટલે 75 અંશ આપણને મળે. હવે મિત્ર દાખલા નંબર 5 ની રકમ જુઓ, કે ત્રિકોણ એબીસી ની બાજુઓના મધ્યબિંદુઓને પી ક્યુ અને આર છે. ત્રિકોણ એબીસી ની બાજુઓના મધ્યબિંદુઓ કયા છે? પી ક્યુ અને આર. જો એબીસી ત્રિકોણની પરિમિતિ 23 હોય તો પી ક્યુ આર ત્રિકોણની પરિમિતિ શોધવી છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, અહીંયા એ બી સી ત્રિકોણ એની બાજુઓના મધ્યબિંદુઓ બતાવ્યા છે પી ક્યુ આર, તો આપણે આ ત્રિકોણ પી ક્યુ આર ની પરિમિતિ શોધવી છે. તો એબીસી ની પરિમિતિ કરતા કેવી થશે? અડધી. એબીસી ની પરિમિતિ કરતા કેવી આવશે? અડધી. એટલે એબીસી ની પરિમિતિ રકમમાં આપી છે 23. એટલે હવે પી ક્યુ આર ની પરિમિતિ શોધવી હોય તો પી ક્યુ આર ની પરિમિતિ એબીસી ની પરિમિતિ કરતા અડધી થાય, એટલે 23 ના અડધા, 23 ને 2 વડે ભાગ ચલાવીએ તો 11.5 આપણને જવાબ મળે. હવે ખાલી જગ્યા નંબર 6 ની રકમ જુઓ, સમાંતર વાદી ચતુષ્કોણ એબી શ્રેણીમાં એબી નું માપ છે 12.5 સેમી અને બીસી નું માપ છે 7 સેમી, તો એબી શ્રેણીની પરિમિતિ શોધો. તો ખાસ ધ્યાન રાખજો, એબી નું માપ છે 12.5, બીસી નું માપ 7 સેમી, તો એબી શ્રેણીની પરિમિતિ શોધી હોય તો આપણે જાણીએ છીએ કે સમાંતર વાદી ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા થાય છે? સમાન. એટલે એબી નું માપ 12.5, એની સામેની બાજુ સીડી નું માપ 12.5 થશે. એ રીતે રકમમાં બીસી નું માપ 7 સેમી આપ્યું છે, એની સામેની બાજુ ડીએ નું માપ પણ 7 સેમી થશે. એટલે આ રીતે એ બી સી ડી ચતુષ્કોણની પરિમિતિ, તો એ બી નું માપ 12.5, બીસી નું માપ 7, સીડી નું માપ 12.5, બીસી નું માપ 7, આનો સરવાળો કરો
તો 12.5 વત્તા 12.5 એટલે 25, ને 7 વત્તા 7 તો 14, તો 25 માં 14 ઉમેરો તો કેટલા આવશે? 39. 25 માં 14 ઉમેરો એટલે કેટલા આવશે? 39 સેન્ટીમીટર. એનો જવાબ આપણને મળે. ખાલી જગ્યા નંબર 8 જુઓ. ખાલી જગ્યા નંબર 7, કે ત્રિકોણ એક્સ વાય ઝેડ ની બાજુઓ એક્સ વાય અને એક્સ ઝેડ એના મધ્ય બિંદુ અનુક્રમે એ અને બી છે, તો એ બી નું માપ 7.5 સેમી હોય તો વાય ઝેડ નું માપ આપણે શોધવાનું છે. અહીંયા ખાસ મિત્ર આકૃતિમાં જોજો કે એક્સ વાય ઝેડ ત્રિકોણ, એમાં એક્સ વાય અને એક્સ ઝેડ એના મધ્ય બિંદુ આપ્યા છે રકમમાં એ અને બી, એને જોડો એટલે એ બી રેખાખંડ મળે, જેનું માપ આપણને આપ્યું છે 7.5 સેમી. હવે એની પરથી આપણે વાય ઝેડ નું માપ શોધવું છે, તો વાય ઝેડ નું માપ આવશે એ બી ના, એ બી ને 2 વડે ગુણો એટલું, એટલે એ બી નું માપ છે 7.5. એટલે 7.5 ને 2 જોડે ગુણો એટલે કેટલા આવશે? 15. 7.5 ને 2 જોડે ગુણો એટલે કેટલું માપ આવશે? 15 સેમી. એટલે આ રીતે આપણને વાય ઝેડ નું માપ મળ્યું 15 સેન્ટીમીટર. હવે મિત્રો ખાલી જગ્યા નંબર 8 જોઈએ, કે સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં, સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબીસીડી ને સમાંતર છે અને જો ખૂણો એ અને ખૂણો બી, ખૂણો એ 80 અંશ, ખૂણો બી 75 અંશ, તો ખૂણો ડી નું માપ શોધવું છે. તો મિત્રો અહીંયા સમલંબ ચતુષ્કોણ ની આકૃતિ દર્શાવેલી છે 8મી ખાલી જગ્યામાં. સમલંબ ચતુષ્કોણમાં આપણને એબી બાજુ સીડી બાજુને સમાંતર છે એવું કીધું છે, તો એ નું માપ આપ્યું છે 80, બી નું માપ આપ્યું છે 75. તમે જાણો છો એ બી બાજુ સીડી ની સમાંતર છે તો એની છેદિકા થશે એડી. આ એડી એની શું થશે? 2 સમાંતર બાજુની છેદિકા, અને 2 સમાંતર બાજુની છેદિકાની એક જ તરફના ખૂણાઓ કેવા હોય છે? પૂરક. માટે ખૂણો એ અને ખૂણો ડી એનો સરવાળો કેટલો આવશે? 180. ખૂણો એ અને ખૂણો ડી એનો સરવાળો કેટલો આવશે? 180. તો એનું માપ રકમમાં આપ્યું છે 80 અંશ. તો 80 અંશ ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે 180 માંથી 80 બાદ થાય એટલે 100 અંશ આપણને ખૂણા ડી નું માપ મળશે 100 અંશ. હવે મિત્રો આપણે 9મા દાખલાની રકમ જોઈએ. 9મી ખાલી જગ્યાની રકમ, કે ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી ના મધ્ય બિંદુઓ અનુક્રમે પી અને ક્યુ છે. જો બીસી પ્લસ પીક્યુ 21 સેમી હોય તો બીસી નું માપ આપણે શોધવું છે. તો ખાસ મિત્રો ની આકૃતિ દોરો, આકૃતિ દોરવી જોઈએ અને એમાં ધ્યાનથી જુઓ કે મેં એક એબીસી ત્રિકોણ દર્શાવેલો છે. એ બી સી ત્રિકોણ એમાં એ બી બાજુનું મધ્ય બિંદુ છે પી અને એ સી બાજુનું મધ્ય બિંદુ છે ક્યુ. તો હું પી અને ક્યુ ને જોડું તો આ પી ક્યુ નું માપ બી સી કરતા અડધું થાય, એને બીજી ભાષામાં કહીએ તો બી સી નું માપ પી ક્યુ કરતા ડબલ થાય. તો આપણે બી સી ની જગ્યાએ બી સી વત્તા પી ક્યુ રકમમાં 21 આપ્યું છે, તો બી સી ની જગ્યાએ હું 2 પી ક્યુ મૂકું એટલે 2 પી ક્યુ વત્તા પી ક્યુ એટલે 3 પી ક્યુ. તો પીક્યુ નું સહગુણક 3 છે એ 21 ની છેદમાં આવશે. પીક્યુ નું સહગુણક 3 એ 21 ની છેદમાં આવશે એટલે છેદ ઉડાડીએ એટલે 3 6 21. તો આપણને આ રીતે પીક્યુ નું માપ કેટલું મળશે? 7 સેન્ટીમીટર. પણ મિત્રો આપણને રકમમાં બીસી નું માપ શોધવાનું કીધું છે. રકમમાં કોનું માપ શોધવાનું કીધું છે? બીસી નું. તો બીસી નું માપ કેટલું થશે? તો પીક્યુ કરતા ડબલ, પીક્યુ કરતા ડબલ, તો 7 2 14 એટલે 14 સેન્ટીમીટર આપણને બીસી નું માપ મળશે. હવે મિત્રો ખાલી જગ્યા નંબર 10 જોઈએ, કે લંબ ચોરસ એબીસીડી ની પરિમિતિ 112 સેમી છે. એબી અને બીસી નું પ્રમાણ આપ્યું છે 5:3, તો એબી નું માપ શોધવાનું છે. લંબ ચોરસ એબીસીડી ની પરિમિતિ 112 સેમી છે, તો એબી જેમ બીસી એનું માપ આપ્યું છે 5:3, તો એબી નું માપ આપણે શોધવું છે. તો મિત્રો અહીંયા આકૃતિ દોરીને દર્શાવેલી છે કે આ એબીસીડી એક લંબચોરસ છે, એબી અને બીસી નું પ્રમાણ આપ્યું છે 5:3. એબી અને બીસી નું પ્રમાણ કેટલું આપ્યું છે? 5:3. એનો મતલબ કે એબી નું માપ છે 5x અને બીસી નું માપ છે 3x. લંબચોરસ હોવાથી આપણે જાણીએ છીએ કે સામ સામેની બાજુઓ કેવી હોય? સમાન. માટે એબી ની સામેની બાજુ સીડી,
એ પણ પાંચેક પાંચેક થશે. એવી રીતે બીસીની સામેની બાજુ ડીએ, તો બીસીનું માપ 3x હોવાથી ડીએનું માપ પણ 3x થશે. હવે લંબચોરસની પરિમિતિ આપણે શોધવી છે. લંબચોરસની પરિમિતિ એટલે ચારે ચાર બાજુના માપનો સરવાળો. તો 3x 5x 3x 5x એનો સરવાળો આપણને રકમમાં આપી દીધો છે 112. રકમમાં લંબચોરસની પરિમિતિ 112 સેમી છે એવું આપી દીધું છે. એટલે મિત્રો આનો સરવાળો કરીએ, 3 ને 5 8 પાછા 3 ને 5 8 8 ને 8 16 16x = 112. તો એક્સ ને કરતા બનાવીએ તો એક્સ નો સરગુણક 16 છે, 112 ની છેદમાં આવશે. એટલે 16 6 112 એટલે એક્સ ની કિંમત કેટલી આવશે? 7. એક્સ ની કિંમત કેટલી આવશે? 7. માટે એબી બરાબર 5x. તો એક્સ ની જગ્યાએ 7 મૂકીએ એટલે 5, માટે એબી ની કિંમત આવી 35. 35 સેન્ટીમીટર આપણને એબી નો જવાબ મળે. મિત્રો આ સાથે અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પીરિયડ ની અંદર આપણે પ્રકરણ નંબર 9 સમાંતરભાજિત ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીશું. આજે તમને જે દાખલા ગણવામાં આવ્યા તે એક વખત તમારે જોઈને ગણવાના છે, પછી ફરી વખત એ જ વિડીયો જોઈ અને તમારે રહેશે. થેન્ક યુ.